હાય, માય નેમ ઇઝ દત્ત મહેતા. આજે આપણે છીએ રતનપરના ગ્રાઉન્ડમાં અને ઘણા દિવસો પછી અમે ક્યાંક ઓવરસીઝ રમવા આવેલા છીએ. આઈઓસીએલમાં કંઈક બીજી ટુર્નામેન્ટનું આયોજન હોવાના કારણે અમે આજે આ ગ્રાઉન્ડમાં આવેલા છીએ. ગ્રાઉન્ડ દેખાડી દો તમે. ગ્રાઉન્ડમાં કંઈ ખાસ કાઢી લેવાનું નથી, પણ કાઢી લેવાનું છે ખાસ ટીમમાં. અમારી ટીમમાં આજે બે ટીમ પાડવામાં આવેલી છે. ટીમના કેપ્ટન એટલે કે આજે ટીમનું પરફોર્મન્સ બોલિંગમાં પણ બહુ સારું છે. અને મારા કાકાજી છે, આ તાળીઓથી વધારી લેજો. ધ્યાન સુધી જમાઈ મેલા હે. અને બીજું બોલિંગમાં તમે કોઈ ઇમ્પ્રેસિવ તમને લાગ્યું આજે કઈ ખાસ પીચની શું કન્ડિશન? બીજી ટીમ ને શું તમે કહેવા માંગો? પાર્થભાઈ ક્યાં બોલાવો? પાર્થભાઈ માલાભાઈ નો સ્પેલ કરવાની વાત થઈ રહી છે, તો આપણે વાત ને ભૂલી જઈને આગળ બ્લોગ ચાલુ જ રાખો તમે. અને આજે મારા કાકાજી એ સારું એવા રન લેગ સાઈડમાં શોટ કાકાજી બહુ મસ્ત માર્યો. મારે વખાણ કરવા બેઠા તમારા. નાની ઉંમર મોટું નામ હાલ છે કે અમારી ટીમ બહુ સારા એવા માર્જિન થી જીતી રહી છે. અને બીજો મેચ ઓલરેડી ગઢવી રન આઉટ થઈ ગયો, જે અમારો સ્ટ્રાઇક બેટ્સમેન ગણવામાં આવે. અને હવે હું મોબાઈલ ની થોડી સેવા ભજવીશ. અમારા કેપ્ટને થોડા સિરિયસ થોડા દેખાઈ રહ્યા, બાકી બેટ્સમેનમાં હજી થોડું ઘણું હે, બટ અભી તો મેચ ફસા હુઆ હૈ. 70-75-80 સુધીનો ટાર્ગેટ રહ્યો ને, અઘરો હે પીચ ઉપર એવું મેં જોયું. પહેલી મેચમાં 68 રન જ થયા હતા ખાલી. અને ઝાલા સાહેબ બેટિંગ કરીને પાછા આવી ગયા. બીજા 24 દડામાં 35 રન ની જરૂર છે વધારે પડતી. અને મારી હારે અત્યારે છે કરણભાઈ, આપણા મેચમાં શું થયું એના વિશે આગળ કરણભાઈ થોડું જણાવશે. મૂંગા હે થોડા, પણ નહીં કહીએ કે કઈ વાંધો નહીં. મારા ભાઈ થોડા ક્લોઝ આવી જાઓ તમે, એટલા બધા આઘા નો માલા છે. જીગાભાઈ ને લો તમે. આ જીગાભાઈ હે, તો ઓલા મેચમાં તમને શું લાગ્યું? ક્યાં ભૂલ થઈ? ઓપાર વાયરું તે છગા મારા રાય ને અહીંયા ભૂલ થઈ. બોલો બેટ લઈ લે સાઈડમાં, કાપી નાખજો. આ કટકો કરજો. ઈ લાઈન કટ નો થાવી જો માલા. ઈ લાઈન કટ નો થાવી જો. ઈ લાઈન કાપી નાખજો. ઈ મેન હેડલાઈન થઈ ગઈ. આ જિગ્નેશ, આ શું નામ? શોટ બધી ચાકા જેવી આવે હે, પણ ધરતી મેરી માં હે ભાઈ, એમને સંબંધ હારા હે આપડા કરતા, જાતી નથી. તો હવે આગળ નું રિપોર્ટિંગ થોડીક વાર રહીને કરશું અમે મેચ ના રિઝલ્ટ.